શબ્દોના સથવારે હું સાગર દવે આપ સૌનું હુંફાળું સ્વાગત કરું છું. આ જગત આખું શક્તિથી ચાલે છે. કોન્સ્ટન્ટ એનર્જી, ગ્રોસ એનર્જી ઇઝ ધ કોન્સ્ટન્ટ એનર્જી. આ શક્તિ છે ને એનો ક્યારેય નાશ થતો નથી, હા એનું રૂપાંતરણ થાય છે. અને એટલા માટે દેવી ભાગવતમાં શક્તિના પાંચ સ્વરૂપ કયા છે? ગણેશ, જનની, દુર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી, સાવિત્રી જે સૃષ્ટિ વિધો, પ્રકૃતિ ની પંચધા સ્મૃતા, જગદંબા, રાધા, લક્ષ્મી, સરસ્વતી અને સાવિત્રી. આ પાંચ શક્તિથી આખું જગત છે તે વિલસી રહ્યું છે. આ જ શક્તિને લોક સાહિત્યમાં સરસ મજાના વિશેષણથી નવાજી છે કે ફૂલ પગરનો ઘાઘરો, માથે આછેરા ચીર, ચોખલિયાળી ચુંદડી, કાનમાં કુંડળ, કંઠે એકાવડ હાર, બાએ બાજુબંધ બેરખા, પાએ રુંઝુમતા નેપુર, ઝબકતી ઝાંઝરી, કેળ કંદોરા, હાથી દાંતની ઘૂઘરિયાળી ચુડલિયું, નાકે નકવેસરવાળી, કપાળે ઝુમલું, કાંબીને કટલા, ટીલડી, વાઘ એકનો ચોટલો, લીલી પત્સલના કાપડા માથે કંકાવેલ મોર, ઉઠીને મજીદના રંગે રંગેલા દાંત, આંગળિયાળીમાં વેડ, વીટી ને કરડા ધારણ કરતી જગદંબા જ્યારે ગરબા રમવા આવે ત્યારે કેવી શોભે. અને નવખંડ ધરતી ગરબે ગાવાનું નોતરું દઈને સાત પાતાળના કુડિયામાં દિવેલ પૂરી અને એ ગરબો છે એ સરસ રીતે જોમે. આવો એ ભગવતીનું એક સરસ મજાનું ગીત, એક પદ જે રાગ ભૈરવીમાં છે તે માણીએ. Emanuel, Emanuel, Emanuel.